હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આપણે લાસ્ટ લેક્ચરમાં પર્સન્ટેજ વી બાય વી અથવા તો કદથી ટકાવારીનો અભ્યાસ કરી ગયા હવે આજના લેક્ચરમાં આપણે વજન કદથી ટકાવારી એમનો અભ્યાસ કરવાના છીએ તો વજન કદથી ટકાવારી એટલે શું તો એમની ડેફિનેશન સમજીએ તો શું કહેવા માગે છે તો કે સો મિલી દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના અથવા તો આપણે શું કહી શકીએ તો કે દ્રાવ્યના જે ગ્રામમાં વજન હોય છે એમને વજન કદથી ટકાવારી કહેવામાં આવે છે અથવા તો શું કહી શકે પર્સન્ટેજ ડબલ્યુ બાય વી તો એમનું એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે ખરેખર વ્યાખ્યા શું કહેવા માગે છે ધારો કે આ કોઈ બીકર છે તો એમાં આપણને શું કીધું તો કે તમારે ટોટલ કદ કેટલું કરવાનું તો કે ટોટલ કદ સો એમ થવું જોઈએ એટલે કે દ્રાવણનું કદ સો એમ થવું જોઈએ ત્યારે એ સો એમ દ્રાવણમાં કેટલો પદાર્થ દ્રાવ્ય થયેલો છે એમનું જે મૂલ્ય દર્શાવે એમને વજન કદથી ટકાવારી કહેવામાં આવે છે તો કે આપણી પાસે કોઈ સો એમ એલનું દ્રાવણ છે બરાબર એટલે કે આ દ્રાવણ અને એમાં આપણે દ્રાવ્ય પદાર્થ ઓગાળવાનો તો કે સો એમ એલ પહેલાં તો આપણે દ્રાવક દ્રાવણ લઈ લીધું ધારો કે આ સો એમ ટોટલ કદ આમનું સો એમ છે કોમનું તો કે દ્રાવણનું કદ તો હવે જે આમાં દ્રાવ્ય પદાર્થ ઓગાળેલો છે કે જે અહીંયા આપણે દ્રાવ્ય પદાર્થ ઓગાળેલો છે દ્રાવ્ય પદાર્થ એ કેટલા ગ્રામ ઓગાળેલો છે પહેલાંમાં શું હતું તો કે એમાં દ્રાવ્ય પદાર્થ આપણે મિલીલીટરમાં ઓગાળતા હતા જ્યારે અહીંયા આપણે દ્રાવ્ય પદાર્થને ગ્રામમાં લેવાનો છે તો કે આમાં કેટલા ગ્રામ દ્રાવ્ય પદાર્થ ઓગાળેલો છે કે જ્યારે ટોટલ કદ એમનું સો એમ બને છે તો જે દ્રાવ્ય પદાર્થ ઓગાળેલો છે તો એ શેમાં ઓગાળેલો છે તો કે એ આપણે દ્રાવકમાં ઓગાળેલો હશે કોઈ દ્રાવક અને દ્રાવ્ય પદાર્થ એ બંનેને ભેગા કરીને આપણે સો એમ દ્રાવણ બનાવેલું છે તો આ સો એમ દ્રાવણમાં જે આ દ્રાવ્ય પદાર્થ કેટલો ઓગળેલો હશે એના વજનને આપણે પરસન્ટેજ ડબલ્યુ બાય વી અથવા તો વજન કદથી ટકાવારી કહેવામાં આવે છે એટલે શું થયું તો કે જે સો એમ ટોટલ આપણે દ્રાવણ બનાવ્યું એ દ્રાવણમાં જે દ્રાવ્ય પદાર્થ છે એ કેટલા ગ્રામ ઓગળેલો છે તો એ ગ્રામને આપણે એમનું વજન કદથી ટકાવારી કહેવામાં આવે છે તો સમજાઈ ગયું કે ટોટલ કદ આપણને અહીંયા વ્યાખ્યામાં સમજ માટે સો એમ આપેલું છે જ્યારે આપણે કોઈ પણ કેટલા પણ માનો કે એક લિટર બનાવવું હોય બે લિટર બનાવવું હોય ગમે એટલું બનાવવું હોય ત્યારે એમાં કેટલા ગ્રામ દ્રાવ્ય પદાર્થ ઓગળેલો છે એમનું જે મૂલ્ય દર્શાવે છે એનું વજન કદથી ટકાવારી કહેવામાં આવે છે તો વજન કદથી ટકાવારીનું હવે આપણે સૂત્ર બનાવીએ તો કે પર્સન્ટેજ ડબલ્યુ બાય વી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં કારણ કે આપણને વ્યાખ્યામાં ગ્રામમાં કીધું છે કે સો એમ એલ દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના ગ્રામમાં વજનને એમની વજન કદથી ટકાવારી કહેવામાં આવે છે પોન દ્રાવણનું ટોટલ કદ અથવા તો આપણે શું કહીએ દ્રાવણનું કદ મિલીટરમાં બરાબર તો કે પર્સન્ટેજ ડબલ્યુ બાય વી એટલે કે વજન કદથી ટકાવારી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં ઇન્ટુ હન્ડ્રેડ અપોન દ્રાવણનું કદ મિલીટરમાં તો હવે આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ તો ધારો કે કોઈ ટુ પર્સન્ટ ડબલ્યુ બાય વી મીઠાનું દ્રાવણ સો એમ બનાવેલું છે અહીંયા શું આપેલું તો કે ટુ પર્સન્ટ ડબલ્યુ બાય વી અને દ્રાવણ કોનું તો કે મીઠાનું કેટલા એમ બનાવેલું તો કે સો એમ એલ તો આનો કહેવાનો મિનિંગ શું થશે તો કે એ એવું કહેવા માગે છે કે ટોટલ જે આ આપણું કદ છે એટલે કે બીકર છે એમાં સો એમ દ્રાવણ બનાવેલું છે દ્રાવણ બનાવેલું છે તો હવે આ જે પર્સન્ટેજ ડબલ્યુ બાયવી એ શું કહેવા માંગે ટુ પર્સન્ટ સો એમ મીઠાનું દ્રાવણ તો કે આપણે એ કહેવા માંગે કે આમાં જે દ્રાવ્ય પદાર્થ છે દ્રાવ્ય પદાર્થ એક કેટલા ગ્રામ ઓગાળેલો છે એમનું મૂલ્ય દર્શાવતું હશે જ્યારે આ દ્રાવક છે દ્રાવક એ તો આપણને ખ્યાલ છે કે ટોટલ કદ એમનું સો એમ એલ એટલે કે સો એમ એલ આપણું ટોટલ દ્રાવણ બનવું જોઈએ દ્રાવકને લેવાનું એમાં કેટલો દ્રાવ્ય પદાર્થ ઓગાળવાનો છે એ આપણને આપેલું તો કે ટુ પર્સન્ટ વી બાય વી આપેલું છે તો એનો મિનિંગ આપણે કહેવાય ને કે અહીંયા શું થયું તો કે આ જે મૂલ્ય છે એટલે કે આ દ્રાવણ જે સો એમ આ દ્રાવણ છે દ્રાવણ એમની વજન કદથી ટકાવારી તમને આપી દીધેલી એટલે કે ટુ પર્સન્ટ ડબલ્યુ બાય વી એવું કીધેલું છે કે આ દ્રાવણ જે બનેલું છે એમની વજન કદથી ટકાવારી બે પર્સન્ટ આપેલી છે તો આનો મિનિંગ કહેવાનો શું થાય તો આપણે અહીંયા ખાલી શોધવાનું શું રહે તો કે દ્રાવ્ય પદાર્થનું વજન તો આપણે સૂત્ર પ્રમાણે મૂકી દઈએ તો દ્રાવ્ય પદાર્થનું વજન મારા મુજબ બે ગ્રામ આવશે બરાબર તમે મૂકો અહીંયા પર્સન્ટેજ વી બાય વી બે છે દ્રાવ્ય પદાર્થનું વજન કે જે આપણે શોધવાનું છે એમને ગુણ્યા સો છેદમાં દ્રાવણનું કદ તો દ્રાવણનું કદ આપણે કેટલું બનાવેલું તો કે સો એમ તો હંડ્રેડ હંડ્રેડ કેન્સલ થઈ જશે દ્રાવ્ય પદાર્થનું વજન બરાબર પર્સન્ટેજ વી બાય વી એટલે કે ટુ તો દ્રાવ્ય પદાર્થનું વજન પણ કેટલું થશે તો કે બે ગ્રામ એટલે હવે આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે સો એમ દ્રાવણ ટુ પર્સન્ટ વી બાય વી એટલે કે સો એમ કોઈ ધારો કે કોઈ દ્રાવક છે એમાં મેં બે ગ્રામ મીઠું ઓગાળેલું છે અને એમનું ટોટલ કદ હું સો કરું બરાબર અથવા તો આપણે પહેલાં તો શું કરવાનું તો કે થોડુંક પાણી લેવાનું એમાં બે ગ્રામ મીઠું ઓગળી જ કમ્પ્લીટ ઓગળી જવું અને ત્યારબાદ આપણે એમનું કદ ટોટલ સો એમ એલ થવું જોઈએ ત્યારે આપણે એમ કહી શકીએ કે એમની પર્સન્ટેજ વી ડબલ્યુ બાય અથવા તો વજન કદથી ટકાવારી એ બે છે તો એનો મિનિંગ શું થયો વ્યાખ્યા પ્રમાણે કે સો એમ દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્ય પદાર્થના વજનને તો અહીંયા આપણે દ્રાવ્ય પદાર્થ કેટલો ઓગાળેલો છે તો કે બે ગ્રામ ઓગાળેલો છે તો એમને શું કહેતા હતા તો કે એમને એમના વજન કદથી ટકાવારી કહેવામાં આવે છે એટલે કે અહીંયા બે ગ્રામ વજન ઓગાળેલું છે તો એમની વજન કદથી ટકાવારી કેટલી થઈ તો કે ટુ પર્સન્ટ થઈ બરાબર હવે સમજાઈ ગયું કે ખરેખર વ્યાખ્યા શું કહેવા માગે છે કે કોઈ પણ તમારે અહીંયા તો આપણે સો એમ આપેલું હજાર એમએલ આપેલું હોય તો પણ ભલે પરંતુ સંદર્ભમાં જે ટકાવારી જે મળશે એ તમને સો એટલે કે સો એમ એલના સંદર્ભમાં મળશે ધારો કે કોઈ પાંચ હજાર લીટર સોરી પાંચ હજાર મિલી દ્રાવણ તમને કીધું છે તો એમની જે પર્સન્ટેજ એટલે કે એમાં વજન કદથી ટકાવારી મળશે એ હરેકના સો સોમાં ભાગની મળશે એટલે કે ટોટલ પાંચ હજાર છે એમાંથી સો તમે લઈ લ્યો ધારો કે આ પાંચ હજાર મિલી છે પાંચ હજાર મિલી એમાં ટુ પર્સન્ટ વી બાય વી એવું આપેલું છે તો એમાંથી જે આ સો તમે સો એમ લઈ લો ને આ સો એમ તો એમાં પણ કેટલી હશે તો કે એ પણ એ સોના સંદર્ભમાં આપેલી હશે એટલે હવે સમજાઈ ગયું ફરી એક વખત આપણે આનો ઉપયોગ જ્યારે એક્ઝામ્પલ સોલ્વ કરીશું ને ત્યારે કરીશું ફરી એક વખત કે વજન કદથી ટકાવારી એટલે શું તો કે સો મિલી દ્રાવણ સો મિલી તમારે ટોટલ દ્રાવણ તૈયાર કરવું એમાં દ્રાવ્ય થયેલા એટલે કે એમાં જે આપણે દ્રાવ્ય પદાર્થ ઓગાળીએ છીએ એમના વજનને એટલે કે એમનું જે વજન ગ્રામમાં હશે તો એમને એમના વજનની કદ વજન કદથી ટકાવારી કહેવામાં આવશે બરાબર કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો આમાં મુશ્કેલી ના પડે પહેલાંમાં શું હતું તો કે પહેલાંમાં સો એમ એલ વી બાય વીમાં શું હતું એટલે કે કદથી ટકાવારીમાં તો કે એમાં સો એમ એલ ટોટલ તમારે દ્રાવણ બનાવવાનું હતું એમાં કેટલા મિલી લીટર દ્રાવ્ય પદાર્થ છે એમનું જે મૂલ્ય હોય તો એમને કદથી ટકાવારી કહેવાય અહીંયા સો મિલી દ્રાવણમાં કેટલા ગ્રામ દ્રાવ્ય પદાર્થ છે તો એમને વજન કદથી ટકાવારી કહેવામાં આવે છે તો ફરી એક વખત કન્સેપ્ટ ક્લિયર કરી લેજો એમનું સૂત્ર શું થશે તો કે પર્સન્ટેજ ડબલ્યુ બાય વી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા સો છેદમાં દ્રાવણનું ટોટલ કદ અથવા તો દ્રાવણનું કદ મિલીલીટરમાં બરાબર તો હવે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ તો એક્ઝામ્પલ માં રકમ આપેલી છે પાંચ લિટર દ્રાવણમાં બસો ગ્રામ યુરિયા દ્રાવ્ય થયેલો હોય તો તેના પર્સન્ટેજ ડબલ્યુ બાય વી અથવા તો એમની વજન કદથી ટકાવારી ગણો તો આપણે એક પછી એક રકમને સમજીએ તો રકમ શું કહેવા માંગે પાંચ પાંચ લિટર દ્રાવણ છે તો અહીંયા આપણે ધારો કે કોઈ દ્રાવણ છે પાંચ લિટર આપેલું છે એટલે કે તૈયાર થયેલું જે દ્રાવણ છે એ પાંચ લિટર છે તો પાંચ હજાર પાંચ લીટરને આપણે એમએલમાં કન્વર્ટ કરીએ તો કેટલું થશે પાંચ હજાર મિલી થશે તો આપણને અહીં આટલી રકમ ખ્યાલ આવી ગઈ કે પાંચ લિટર દ્રાવણ એટલે કે પાંચ હજાર મિલી લીટર દ્રાવણ છે એમાં શું કીધું તો કે બસો ગ્રામ યુરિયા દા દ્રાવ્ય થયેલો છે તો અહીંયા જે આપણે ખ્યાલ છે કે આપણે કોઈ દ્રાવ્ય પદાર્થ દ્રાવણ ક્યારે બને તો કે દ્રાવક અને દ્રાવ્યના મિશ્રણથી તો અહીંયા જે આપણે કોઈ પણ દ્રાવ્ય પદાર્થ હશે દ્રાવ્ય અને બીજું શું હશે તો કે દ્રાવક હશે તો દ્રાવકનો અહીંયા આપણે કહેવાય ને કે ઉખેલ કરેલો નથી તો આપણે દ્રાવક કોઈ પણ લઈ લેવાનું પાણી લઈ લો કે કોઈ પણ લઈ લો બરાબર તો હવે શું કહેવા માંગે પાંચ હજાર મિલી લીટર ટોટલ દ્રાવણ છે એમાં શું કીધું તો કે બસો ગ્રામ યુરિયા દ્રાવ્ય થયેલો છે તો આપણને દ્રાવ્યનું મૂલ્ય કેટલું આપેલું તો કે બસો ગ્રામ તો હવે દ્રાવકની આપણે કંઈ અહીંયા જરૂર નથી જો જ્યારે મેં તમને આમના પહેલાના લેક્ચરમાં કીધું હતું કે જ્યારે તમને દ્રાવકનું વજન પૂછે અથવા તો દ્રાવકનું કદ પૂછે ત્યારે તમારે દ્રાવણનું જે આપણે કદ સૂત્રમાં લઈએ છીએ ને ત્યાં શું કરવાનું દ્રાવ્ય પ્લસ દ્રાવકનું કદ એવું મૂકી દેવાનું કે જેથી આપણને દ્રાવકનું કદ મેળવવામાં સરળતા પડે ફરીથી અહીંયા રકમ ઉપર આવીએ તો કે શું કીધું બસો ગ્રામ યુરિયા દ્રાવ્ય એટલે કે આ પાંચ હજાર મિલીલીટર છે એમાં યુરિયા જે ઓગાળેલો છે અને ટોટલ કદ એમનું આટલું બનાવેલું છે તો એમાં બસો ગ્રામ યુરિયા દ્રાવ્ય થયેલો છે તો આ જે ટોટલ દ્રાવણ છે એમની વજન કદથી ટકાવારી આપણે શોધવાની છે તો અહીંયા આપણને ખ્યાલ આવી ગયો કે ટોટલ દ્રાવણનું કદ આપી દીધું છે એમાં દ્રાવ્ય પદાર્થ કેટલો ઓગલેલો છે એ પણ આપી દીધું છે તો હવે આપણે શું શોધવાનું તો કે પર્સન્ટેજ ડબલ્યુ બાય વી અથવા તો વજન કદથી ટકાવારી કોની તો કે યુરિયાની વજન કદથી ટકાવારી આપણે શોધવાની છે તો આપણી પાસે સૂત્ર છે તો કે પર્સન્ટેજ ડબલ્યુ બાય વી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા સો છેદમાં દ્રાવણનું કદ મિલીલીટરમાં બરાબર તો આપણી પાસે રકમમાં શું આપેલું તો કે દ્રાવણનું કદ આપેલું છે અને દ્રાવ્ય પદાર્થનું વજન આપેલું છે તો બરાબર દ્રાવ્ય પદાર્થનું વજન કેટલું આપેલું તો કે એમાં બસો ગ્રામ યુરિયા ઓગાળેલો છે એટલે કે બસો થયું ગુણ્યા સો છેદમાં દ્રાવણનું કદ રકમમાં આપણને લિટર આપેલું છે તો આપણે અહીંયા ખ્યાલ છે કે પેલો ગ્રામમાં દ્રાવ્ય પદાર્થનું વજન ગ્રામમાં લઈએ છે અને સૂત્રમાં દ્રાવણનું કદ મિલી લીટરમાં લઈએ તો મિલી લીટરમાં આપણે કન્વર્ટ કરવા પડશે તો કે પાંચ લીટર બરાબર કેટલા મિલી લીટર થશે તો કે એકે એક હજાર તો પાંચે પાંચ હજાર તો આપણી પાસે બધી રકમ આપેલી છે તો આપણને પર્સન્ટેજ w બાય વી મળી જ જશે તો કે 0 0 0 ઝીરો કેન્સલ જીરો કેન્સલ અને પાંચ ચોક વીસ કેટલા પર્સન્ટ મળી આપણને ચાર તો આ શું મળ્યું તો કે આનો કહેવાનો મિનિંગ એવો થાય કે આ જે તમારે દ્રાવણ બનેલું છે યુરિયાનું પાંચ હજાર મિલીલીટર કે જેમાં બસો ગ્રામ તમે યુરિયા ઓગાળેલો છે તો એમની વજન કદથી ટકાવારી ટકાવારી અથવા તો આપણે શું કહીએ પર્સન્ટેજ ડબલ્યુ બાય વી એ ચાર પર્સન્ટ થશે બરાબર એટલે કે જે આ દ્રાવણ તમારી પાસે પાંચ હજાર મિલીલીટર તૈયાર છે એમાં બસો ગ્રામ યુરિયા વગાડેલો છે તો તમને એમ પૂછે કે આમની વજન કદથી ટકાવારી શું હશે તો કે એમની વજન કદથી ટકાવારી ચાર ટકા હશે તો સમજાયું શું કહેવા માગે છે તો હંમેશા એક્ઝામ્પલ સોલ્વ કરતા હોય ને ત્યારે ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ હા જ્યારે એક્ઝામમાં હોય ત્યારે આવું કંઈ કરવાની જરૂર નથી પરંતુ આપણે જ્યારે કન્સેપ્ટ ક્લિયર કરતા હોઈએ ત્યારે આવી રીતે એક્ઝામ્પલ લેવાનું કે રકમને સમજવાની પહેલાં તો ટ્રાય કરવાની જો રકમ જ ના સમજાય તો ખરેખર તમને ધારો કે તમને દ્રાવ્ય પદાર્થ તમે એમાં દ્રાવકનું વજન લઈ લો આમાં માનો કે રકમમાં જો તમને અહીંયા ખાલી એમ જ આપેલું હોત કે ભાઈ બસો ગ્રામ યુરિયા દ્રાવ્ય થયેલો અને એક હજાર લીટર પાણીમાં અથવા તો ચાર હજાર કે પાંચ હજાર લીટર તો એ દ્રાવકનું કોઈ મિનિંગ નથી કારણ કે અહીંયા આપણે દ્રાવકનું અત્યારે કાંઈ મિનિંગ લેવાનો થતો નથી તો આપણે રકમમાં કોને કોને ધ્યાનમાં લેવાને એ વસ્તુ મહત્ત્વની છે તો પરીક્ષામાં એક્ઝામમાં આપણને ક્યારેક ગૂંચવણ માટે બે ત્રણ મૂલ્યો વધારે આપી દે તો ત્યારે આપણે ખરેખર જો રકમને સમજ્યા હોય ને તો આપણને ખ્યાલ આવે કે આમાંથી જરૂરી આપણા માટે શું છે તો આ સમજાઈ ગયું એક્ઝામ્પલ હવે બીજું એક એક્ઝામ્પલ લઈએ તો બીજું એક્ઝામ્પલ શું કહેવા માંગે તો કે પાંચ પર્સન્ટ ડબલ્યુ બાય વી એટલે કે પાંચ વજન કદથી ટકાવારી ખાંડનું બે લિટર જલીય દ્રાવણ બનાવવા કેટલા ગ્રામ ખાંડની જરૂર પડશે તો શું કીધું તો કે કોઈ તમને દ્રાવણ બનાવવાનું છે તો દ્રાવણ બનેલું આપેલું છે તો કે કેટલું તો અહીંયા પહેલા આપણે દ્રાવણ જોઈએ તો કે દ્રાવણ કેટલું તો કે બે લિટર જલીય દ્રાવણ એવું આપણને કહી દીધું છે તો કે આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ તો આમનું કદ આપણને બે લિટર એટલે કે બે હજાર મિલી લીટર થશે કોનું ખાંડનું ખાંડનું દ્રાવણ બે લિટર જલીય દ્રાવણ બનાવેલું છે અને એમાં શું આપેલું તો કે પર્સન્ટેજ વી બાય સોરી ડબલ્યુ બાય વી આપણને આપેલી તો કે આ જે બે હજાર લીટર સોરી બે હજાર મિલી જે દ્રાવણ છે એમની પર્સન્ટેજ વી બાય વી તમને આપેલી છે એટલે કે ફાઈવ પર્સન્ટ ડબલ્યુ બાય વી તમને કીધેલું કે આ દ્રાવણની વજન કદથી ટકાવારી છે એટલે કે એમાં જે ખાંડ ઓગાળેલી છે આ દ્રાવણ બનાવેલું બે હજાર મિલી એમાં જે ખાંડ ઓગાળેલી છે તો એમની જે વજન કદથી ટકાવારી તમને આપી દીધેલી છે એટલે કે કેટલી છે તો કે પાંચ ટકા તો હવે આપણે શું શોધવાનું તો કે એમાં પાંચ ટકાવાળું દ્રાવણ બની ગયું છે તો આપણે એ શોધવાનું કે ખરેખર આમાં કેટલા ગ્રામ ખાંડ ઓગાળેલી હશે એટલે કે દ્રાવ્ય જે ખાંડ છે દ્રાવ્ય એમનું વજન કેટલું હશે કે ત્યારે એમની પર્સન્ટેજ ડબલ્યુ બાય વી પાંચ થશે અને એમનું ટોટલ કદ કે જે બે હજાર મિલીલીટર થશે તો આપણે શું શોધવાનું તો કે એમાં દ્રાવ્ય પદાર્થનું એટલે કે ખાંડનું વજન શોધવાનું તો આપણને ખ્યાલ જ છે સૂત્ર આપેલું છે પર્સન્ટેજ ડબલ્યુ બાય વી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યાસો છેદમાં દ્રાવણનું કદ મિલીટર બરાબર તો આપને રકમમાં શું આપેલું છે તો કે રકમમાં આપણને એ દ્રાવણની વજન કદથી ટકાવારી આપી દીધેલી છે કેટલી આપેલી તો કે પંદર સોરી પાંચો જોતા જજો પાંચ ટકા વી બાય વી એટલે કે આપણું જે ડબલ્યુ બાય વી નું મૂલ્ય છે એ પાંચ આપી દીધેલું છે ત્યારબાદ દ્રાવ્યનું વજન આપેલું છે રકમમાં તો કે ના દ્રાવ્યનું વજન તો આપણે શોધવાનું છે એટલે કે તમને એમ પૂછેલું કે કેટલા ગ્રામ ખાંડ ઓગાળવી પડશે તો કે આપણે દ્રાવ્યનું વજન તો શોધવાનું તો એમને આપણે શું લખીએ તો કે દ્રાવ્યનું વજન ગુણ્યા સો છેદમાં દ્રાવણનું કદ દ્રાવણનું કદ આપણને રકમમાં આપેલું છે તો કે આ દ્રાવણનું કદ કેટલું આપેલું તો કે ટોટલ કદ છે એ બે લિટર અથવા બે લિટર છે તો બે લીટરને આપણે મિલી લીટરમાં ફેરવવાના કારણ કે અહીંયા આપણે મિલી લીટરમાં લેવાનું તો કે બે હજાર મિલી લીટર હવે આપણે જે દ્રાવ્યનું વજન છે એમને સૂત્રનો કરતાં બનાવીએ બરાબર ગુણાકાર માં જશે પાંચ ગુણ્યા બે હજાર છેદ માં આસો સામેની સાઈડ જશે બરાબરની પેલી સાઈડ ત્યારે એ છેદ બરાબર જીરો જીરો કેન્સલ જીરો જીરો વીસ પંજા સો આપણને કેમાં મળશે તો કે દ્રાવ્ય પદાર્થનું વજન મળશે તો એ ગ્રામમાં મળશે તો કે કેટલું એટલે કે આ જે ખાંડ છે ખાંડનું વજન કેટલા ગ્રામ મળ્યું તો કે સો ગ્રામ મળશે તો હવે આપણે શું કહી શકીએ તો કે જો તમારે બે હજાર મિલીલીટર ખાંડનું દ્રાવણ બનાવવું છે અને એ પણ પાંચ પર્સન્ટ ડબલ્યુ બાય વી એટલે કે પાંચ ટકા વજન કદથી ટકાવારીવાળું બે હજાર મિલીલીટર તમારે દ્રાવણ બનાવવું છે તો એમાં તમારે સો ગ્રામ ખાંડ ઓગાળવી પડશે એટલે કે આજે આપણે દ્રાવ્ય પદાર્થનું વજન છે એ સો ગ્રામ તો આમાં તમે જ્યારે સો ગ્રામ ખાંડ ઓગાળેલી હશે ત્યારે એમની વજન કદથી ટકાવારી પાંચ પર્સન્ટ થશે ક્યારે તો કે બે હજાર મિલી લીટરમાં જો વધારે તમને કીધું હોય કે વધારે કદ એટલે કે પાંચ હજાર મિલી લીટર તો જુદી જુદી બને એટલે કે તો એના કરતાં થોડુંક વધારે ઓગાળવું પડે તો અહીંયા રકમનો કહેવાનો મિનિંગ સમજાઈ ગયો તો કે પર્સન્ટેજ ડબલ્યુ બાયવી આપેલા છે એમનું કદ આપેલું છે તો તમારે દ્રાવ્ય પદાર્થનું વજન શોધવાનું છે આપણે વજન શોધીએ તો કે આમાં જ્યારે સો ગ્રામ આપણે ઓગાળીએ ત્યારે આ બંનેનું મૂલ્ય થશે એટલે કે બે હજાર મિલીલીટર પાંચ પર્સન્ટ વજન કદથી ટકાવારીવાળું દ્રાવણ બનશે તો હવે સમજાઈ ગયું તો આ થયું આપણું વજન કદથી ટકાવારી હવે આપણે નેક્સ્ટ એટલે કે ટકાવારી એને શું કહેવાય સોરી વજન થી કદ કદથી ટકાવારી તો આપણે શીખી ગયા અથવા તો દળથી ટકાવારી એને આપણે શું કહેવાય કે પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુ બરાબર સૌપ્રથમ આપણે કદથી ટકાવારી તો એમને શું કહેતા હતા તો કે પર્સન્ટેજ વી બાય વી ત્યાર આપણે વજન કદથી ટકાવારી તો એમને શું કહેતા હતા તો કે પર્સન્ટેજ ડબલ્યુ બાય વી હવે વજનથી ટકાવારી અથવા તો દળથી ટકાવારી તો એમને શું કહેવાય પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુ તો પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુ એટલે શું તો એમની વ્યાખ્યા સમજીએ પહેલાં તો કે સો ગ્રામ દ્રાવણમાં ઓગાળેલા અથવા તો દ્રાવ્ય થયેલા દ્રાવ્ય પદાર્થના ગ્રામમાં વજનને વજન અથવા તો દળ થી ટકાવારી કહે છે તો કે શું કીધું તો કે સો ગ્રામ દ્રાવણમાં એટલે કે ટોટલ દ્રાવણનું જે વજન છે હવે યાદ રાખજો ત્રણેયમાં જે આપણે પર્સન્ટેજ વી બાય વી પર્સન્ટેજ ડબલ્યુ બાય વી અને પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુ તો ત્રણેયમાં જુદું જુદું પહેલાં બેમાં આપણે શું તો કે સો મિલી દ્રાવણ એવું આપેલું હતું પહેલાં બંનેમાં સો મિલી દ્રાવણ ટોટલ દ્રાવણનું કદ આપેલું હતું હવે અહીંયા આપણને દ્રાવણનું વજન આપેલું છે એટલે કે દ્રાવણનું વજન સો ગ્રામ આપેલું છે તો કે સો ગ્રામ દ્રાવણમાં ઓગાળેલા અથવા તો દ્રાવ્ય થયેલા જે દ્રાવ્ય પદાર્થ છે એમના ગ્રામમાં વજનને વજનથી અથવા તો દળથી ટકાવારી કહે છે અથવા તો આપણે શું કહીએ તો કે પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુ બરાબર પહેલાંમાં શું હતું તો કે વી બાય વીમાં સો મિલી દ્રાવણમાં દ્રાવ્ય થયેલા દ્રાવ્ય પદાર્થના મિલી લીટરમાં કદને એમની કદથી ટકાવારી કહેવાય એટલે કે દ્રાવ્યની કદથી ટકાવારી ત્યારબાદ વજન કદથી ટકાવારીમાં તો કે એમાં સો મિલી દ્રાવણમાં દ્રાવ્ય થયેલા દ્રાવ્ય પદાર્થના ગ્રામમાં વજનને વજન કદથી ટકાવારી કહેવાય અને અહીંયા તો કે અહીંયા સો ગ્રામ પહેલાં બંનેમાં સો મિલી લીટર હતા જ્યારે અહીંયા સો ગ્રામ આપેલું છે એટલે કે દ્રાવણનું જે દળ એટલે કે આપણે વજન ગણવાનું છે કદને ધ્યાનમાં લેવાનું નથી તો કે સો ગ્રામ દ્રાવણમાં ઓગાળેલા અથવા તો દ્રાવ્ય પદાર્થના ગ્રામમાં વજનને એમની વજનથી અથવા તો દળથી ટકાવારી કહેવામાં આવે છે તો આપણે એક એક્ઝામ્પલ સિમ્પલ લઈએ ધારો કે ટુ પર્સન્ટ ડબલ્યુ બાય ડબલ્યુ ધરાવતું કોઈ દ્રાવણ છે તો ખરેખર આમનો કહેવાનો મિનિંગ શું થશે તો આપણે શું કહીશું તો કે કોઈ દ્રાવણ ધારો કે આમનું કદ આપણને સો એમ છે કે આજે ટુ પર્સન્ટ ડબલ્યુ સોરી અહીંયા આપણે હવે ગ્રામનો ઉલ્લેખ એટલે કે સો ગ્રામ દ્રાવણનું કદ છે અને એમાં પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુનું મૂલ્ય શું આપેલું તો કે ટુ પર્સન્ટ તો એમનો મિનિંગ શું થશે તો કે એમનો મિનિંગ કંઈક આવો થશે આ દ્રાવણનું વજન આપણને સો ગ્રામ આપેલું છે એટલે કે દ્રાવણનું જે વજન છે એ સો ગ્રામ છે અને એમાં આપણને શું કીધું તો કે એમની જે વજનથી ટકાવારી અથવા તો દળથી ટકાવારી છે એ ટુ પર્સન્ટ છે એટલે કે બે ટકા આપેલી છે તો એનો કહેવાનો મિનિંગ એવો થશે કે સો ગ્રામ જે તમારું દ્રાવણ છે દ્રાવણ તમે તૈયાર કરેલું દ્રાવણ કોનાથી તૈયાર થાય તો કે દ્રાવ્ય અને દ્રાવક આ બંનેથી દ્રાવણ તૈયાર થાય તો કે કોઈ તમે દ્રાવક લે લો એમાં તમે દ્રાવ્ય પદાર્થને ઓગાળો કેટલો ઓગાળવાનો તો કે ટુ પર્સન્ટ ડબલ્યુ બાય ડબલ્યુ થતું હશે અને સો એ ગ્રામ દ્રાવણ થવું જોઈએ તો એના માટે કેટલું ઓગાળવું પડે કે જો આમાં તમે દ્રાવ્ય પદાર્થ બે ગ્રામ ઓગાળેલો હશે બે ગ્રામ ઓગાળવાનો અને તમારે એના માટે જરૂરી ધારો કે કોઈકમાં સો એમ કોઈકમાં માનો કે કોઈ એવા પદાર્થ હોય કે જે ઓછી માત્રામાં ઓગળતા હોય તો એના માટે વધારે જરૂરી પડે તો કે કોઈ દ્રાવક તમારે લઈ લેવાનો પાણી લ્યો કે કોઈ પણ લઈ લો એમાં તમે જ્યારે બે ગ્રામ પદાર્થ કોઈ પણ લ્યો ખાંડ મીઠું પાણી કોઈ પણ એ બે ગ્રામ જ્યારે ઓગાળો અને એ ઓગાળીને તમારે ટોટલ કદ કેટલું કરવાનું તો કે સો ગ્રામ થવું જોઈએ એટલે કે આ દ્રાવણનું જે વજન છે એ તમારે સો ગ્રામ થતું હશે ત્યારે તમે એમ કહી શકો કે આ જે દ્રાવણ છે એમની વજનથી ટકાવારી બે પર્સન્ટ થશે બરાબર સમજાઈ ગયું ફરી એક વખત કે ટુ પર્સન્ટ ડબલ્યુ બાય ડબલ્યુ એટલે શું તો કે તમારે કોઈ દ્રાવણ છે એ સો ગ્રામ અથવા તો બસો ગ્રામ અહીંયા આપણે જા જાણકારી માટે અથવા તો સમજવા માટે અહીંયા આપણે સો ગ્રામ દ્રાવણ લીધેલું છે તો કે સો ગ્રામ તમારી પાસે જે દ્રાવણ તૈયાર થયેલું હશે એમાં જો બે ગ્રામ તમે કોઈ દ્રાવ્ય પદાર્થ ઓગાળેલો હશે અને ટોટલ કદ એમનું સો ગ્રામ કરેલું હશે ત્યારે એ દ્રાવણની વજનથી ટકાવારી અથવા તો દળથી ટકાવારી ટુ પર્સન્ટ ડબલ્યુ બાય ડબલ્યુ થશે બરાબર તો હવે આપણે એમનું સૂત્ર જોઈ લઈએ परसेंटेज ડબલ્યુ બાય ડબલ્યુ બરાબર ત્રણે વી બાય વી ડબલ્યુ બાય વી અને ડબલ્યુ બાય ડબલ્યુ સૂત્ર સેમ એટલે કે સરખા એટલે હું શું કહેવા માગું કે એમના જે મૂલ્યો છે એમાં ખાલી ફેરફાર થતો હશે બાકી બધા સરખારે જ કોઈકમાં ગ્રામ હશે કોઈકમાં મિલીલીટર હશે અહીંયા શું થશે તો કે અહીંયા જે દ્રાવ્યનું વજન છે એ ગ્રામમાં ગુણ્યા સો છેદમાં દ્રાવણનું વજન એ પણ ગ્રામમાં કારણ કે વ્યાખ્યામાં આપણને આપેલું છે કે ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય થયેલા દ્રાવ્ય પદાર્થના ગ્રામમાં વજનને વજન થી ટકાવારી અથવા તો દળથી ટકાવારી કહે તો કે દ્રાવણનું જે વજન છે પેલા બંનેમાં કદમાં લેતા હતા એટલે કે મિલી લેતા હતા હવે અહીંયા આપણે ગ્રામમાં લેવાનું છે અને દ્રાવ્યનું વજન પણ ગ્રામમાં લેવાનું છે બરાબર તો આ થયું આપણું સૂત્ર હવે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ તો કે રકમ આપેલી છે પદાર્થ એ ના બે ગ્રામને અઢાર ગ્રામ પાણીમાં ઉમેરી દ્રાવણ બનાવવામાં આવ્યું છે એટલે કે કોઈ પદાર્થ છે એ એ એટલે કે એક્સ એટલે આપણે ધારો કે એ એમ ધારેલો છે એટલે કે ખાંડ હોય કે ગમે તે ગણી શકો એટલે કે એના બે ગ્રામને એટલે કે એનું બે ગ્રામ છે એમને અઢાર ગ્રામ પાણીમાં ઉમેરો ઉમેરેલો છે તો દ્રાવણ બનાવવામાં આવ્યું છે તો દ્રાવ્યની દળથી ટકાવારી શોધો એટલે કે જે તમે એ છે એ તો એની દળથી ટકાવારી તમને અહીંયા ગણવાની કીધી છે તો પહેલા તો આપણે રકમને સમજીએ ખરેખર શું કહેવા માગે છે અહીંયા શું કીધું તો પદાર્થ એ ના બે ગ્રામને અઢાર ગ્રામ પાણીમાં ઉમેરેલો એટલે કે પદાર્થ એ છે આ એ એના બે ગ્રામ એ આપણા માટે શું થશે કારણ કે ઓગાળેલો છે એને પાણીમાં ઓગાળે તો એ આપણા માટે દ્રાવ્ય થશે તો અહીંયા આપણે સમજો અઢાર ગ્રામ પાણીમાં ઓગાળેલો છે એટલે કે ટોટલ એમનું જે દળ છે એટલે કે દ્રાવણનું દળ અઢાર ગ્રામ થશે એટલે કે એમનું દ્રાવણ જે બનેલું છે એ અઢાર ગ્રામ આપણને આપેલું એટલે કે આ શું થયું આપણા માટે દ્રાવણનું વજન કોઈ એ પદાર્થ એના આમાં કેટલા ગ્રામ ઓગાળેલા તો કે બે ગ્રામ ઓગાળેલો છે એટલે કે બે ગ્રામ ઓગાળીને એમનું જે દ્રાવણ એ અઢાર ગ્રામ બનાવેલું છે એટલે કે પાણી અને જે એ છે એ બંને થઈને એમનું જે દ્રાવણનું જે વજન છે એ અઢાર ગ્રામ થશે તો હવે શું કીધું તો કે આ જે દ્રાવણ બન્યું તો એ દ્રાવણની તમારે પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુ અથવા તો વજનથી ટકાવારી શોધવાની છે એટલે કે જે દ્રાવ્ય પદાર્થ છે એમની વજનથી ટકાવારી તમારે શોધવાની છે તો હવે આપણને સમજાઈ ગયું કે ટોટલ જે દ્રાવણનું વજન છે એ અઢાર ગ્રામ છે એમાં બે ગ્રામ એ પદાર્થ ઓગાળેલો છે તો તમારે દળથી ટકાવારી શોધવાની કોની તો કે એ કે જે આપણા માટે એ પદાર્થ છે એમની આપણે દળથી ટકાવારી શોધવાની છે તો આપણને ખ્યાલ છે પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુ બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા સો છેદમાં દ્રાવણનું દ્રાવ્યનું વજન તો કે આપણા માટે દ્રાવ્ય શું છે તો કે એ પદાર્થ એ છે એ આપણા માટે દ્રાવ્ય છે અને એ આપણને આપેલું કે બે ગ્રામ ઓગાળેલો છે તો કે બે ગ્રામ ગુણ્યા સો છેદમાં અઢાર પ્લસ હવે એક વસ્તુ ધ્યાન રાખવાની હવે કન્સેપ્ટ આવ્યો જો શું કીધું હતું કે અઢાર ગ્રામ પાણીમાં ઓગાળેલો છે તો અઢાર ગ્રામ પાણી પ્લસ બે ગ્રામ પદાર્થ એટલે ટોટલ એમનું દળ કેટલું થયું તો કે અઢાર પ્લસ બે બરાબર એટલે હવે એટલા માટે મેં તમને પહેલાં જ કીધું હતું કે તમારે જે દ્રાવણનું વજન વજન બરાબર અથવા તો દ્રાવણનું કદ છે એ કેટલું હશે તો કે દ્રાવ્ય પ્લસ દ્રાવકના વજન જો અહીંયા તમને દ્રાવણનું વજન એમ પૂછેલું હોત તો દ્રાવ્ય પ્લસ દ્રાવકના વજન જેટલું અને જો દ્રાવણનું કદ પૂછેલું હોત તો દ્રાવ્ય પ્લસ દ્રાવકના કદ જેટલું થશે તો ટોટલ હવે કેટલું થશે તો કે શું કીધું હતું રકમમાં કે બે એ જે એ પદાર્થ છે એ એના બે ગ્રામને અઢાર ગ્રામ પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવેલું છે તો દ્રાવણનું વજન કેટલું થશે તો કે અઢાર ગ્રામ પાણી પ્લસ બે ગ્રામ કે જે આપણો એ પદાર્થ છે તો અઢાર પ્લસ બે એવી રીતે અહીંયા લખવું પડે બરાબર અહીંયા જો દ્રાવકનું આપી દીધેલું તો મેં તમને શું કીધું તો કે ક્યારેક તમને જો દ્રાવકનું વજન પૂછે અથવા તો દ્રાવકનું કદ વી બાય વીમા અથવા તો ડબલ્યુ બાય વીમા એમાં તો કદનો ઉલ્લેખ થતો તો કદનો ઉલ્લેખ કરવો હોય ત્યારે આપણે આવી રીતે જો દ્રાવણનું વજન ટોટલ આપેલું હોય દ્રાવ્યનું આપણે જાણતા હોય તો અહીંયા દ્રાવકનું આપણે શોધવું હોય તો મળી જાય તો કે દ્રાવકને કરતા બનાવી દો તો દ્રાવણના વજનમાંથી દ્રાવ્યનું વજન બાદ કરો એટલું તમને દ્રાવકનું વજન મળે એટલે અહીંયા આપણે એમનો ઉલ્લેખ નથી કરવાનો આ તો હું તમને સમજાવવા માટે કે ક્યારેક આવો ક્વેશ્ચન તમને પૂછે તો તમારે એ સમજ હોવી જોઈએ કે દ્રાવણનું વજન છે દ્રાવ્ય પ્લસ દ્રાવકના વજન જેટલું જ હોય બરાબર તો આ સમજાઈ ગયું તો શું થશે ટુ ટુ હંડ્રેડ અપોન ટ્વેન્ટી તો કે ઝીરોન્સલ ટુ ટુ કેન્સલ તો શું જવાબ મળ્યો તો કે ટેન પર ડબલ્યુ બાય ડબલ્યુ તો સમજાઈ ગયું હવે આપણે સમજીએ રકમ કેટલો જવાબ આવ્યો વજનથી ટકાવારી દસ આવી તો હવે જો અહીંયા દ્રાવણનું વજન મેં તમને આ દ્રાવકનું વજન બતાવેલું હતું આમાં બે ગ્રામ ઓગાળેલો છે આ જે દ્રાવ્ય પદાર્થ એટલે ટોટલ જે દ્રાવણનું કદ છે આ વીસ થશે કારણ કે તમને ત્યારે એવું થયું કે અઢાર ગ્રામ સરે લઈ લીધું છે એટલે દ્રાવણનું વજન અઢાર પણ મેં તમને પહેલાં કીધું હતું ક્યારેક મૂંઝવણમાં તમને દ્રાવણનું જો આવી રીતે બે જુદા જુદા વજન આપીને તમારે એમાંથી દ્રાવણનું ટોટલ વજન ફાઇન્ડ કરવાનું અને એ તમારે અહીંયા જવાબમાં મૂકવાનું રહેશે એટલા માટે મેં અહીંયા નહોતું કીધું કે દ્રાવણનું વજન અઢાર છે કે વીસ છે કારણ કે એ તમને યાદ રહે ક્યારેય તમારે આગળ મુશ્કેલી ના પડે તો આપણે જવાબ શું આવ્યો તો કે ટેન પર્સન્ટ આવ્યો તો હવે આપણે શું કહી શકાય તો કે આ જે વીસ ગ્રામ વીસ ગ્રામ જે આપણે પાણી અને એ પદાર્થ એટલે કે એક્સ વાય જેડ કે જે હોય એને તમે અઢાર ગ્રામ પાણી અને બે ગ્રામ તમે એ પદાર્થને ભેગા કરો ત્યારે એમનું ટોટલ કદ એટલે કે દ્રાવણનું વજન કેટલું થશે તો કે વીસ ગ્રામ એ વીસ ગ્રામ જ્યારે આ કદ થશે તો એ વીસ ગ્રામની વજનથી એટલે કે એમાં જે એ પદાર્થ ઓગાળેલો છે તો એમની વજનથી ટકાવારી આપણને કેટલી કીધી તો કે એમની વજનથી ટકાવારી દસ ટકા થશે બરાબર સમજાઈ ગયું તો કે આ જે તમારું દ્રાવણ તૈયાર થાય છે એમની વજનથી ટકાવારી કેટલી હશે તો એ આપણે ફાઇન્ડ કરી તો કેટલી મળી દસ ટકા થશે એટલે કે હવે તમને એમ પૂછે કે દસ ટકા વજનથી ટકાવારી ધરાવતું દ્રાવણ છે કે જેમાં બે ગ્રામ સોરી વીસ ગ્રામ તમને ટોટલ દ્રાવણ મળે છે તો એ વીસ ગ્રામમાં જો હવે તમને દ્રાવ્યનું વજન પૂછ્યું હોય તો દ્રાવ્યનું વજન તો આપણને અહીંયા તો આપેલું છે તો તમે એ શોધી શકો તો કે હા તો કેટલા ગ્રામ દ્રાવ્ય ઓગાળેલો છે તો કે એમાં બે ગ્રામ દ્રાવ્ય ઓગાળેલો છે તો આ થયું આપણું વજન કદથી ટકાવાનીનું સોરી વજનથી ટકાવવાનીનું એક્ઝામ્પલ હવે આપણે બીજું એક એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા શું આપેલું તો કે પંદર ટકા ડબલ્યુ બાય ડબલ્યુ એટલે કે તમને વજનથી ટકાવારી આપી દીધેલી છે અથવા તો દળથી ટકાવારી આપી દીધેલી છે તો પંદર ટકા ડબલ્યુ બાય ડબલ્યુ એનએ સાત પોઈન્ટ પાંચ કિલોગ્રામ એટલે કે સાડા સાત કિલોગ્રામ દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ એનએ ઓએચની જરૂર પડે તો રકમને આપણે સમજીએ સૌપ્રથમ પ્રથમ ધારો કે આપણને દ્રાવણ કોઈ આપેલું તો કે દ્રાવણનું કદ આપી દીધેલું છે જો અહીંયા એમની ટકાવારી એટલે કે એને ઓએ જે દ્રાવ્ય થયેલો હશે એમની ટકાવારી એ આપી દીધેલી છે અને સાડા સાત કિલોગ્રામ એટલે કે દ્રાવણનું તમને વજન પણ આપી દીધેલું છે તો આ દ્રાવણ છે આપણે તૈયાર થયેલું કે જેમાં કોઈ એને હોય જ ઓગાળેલો એટલે કે ઓગળેલો છે એટલા માટે હું આ રીતે દર્શાવું છું કારણ કે હંમેશા દ્રાવણ બનતું હોય એ સમાન મિશ્રણ બનતું હોય એમાં તમે ઓગળ ઓગળ્યા વગરનો પદાર્થ જોઈ શકો ના જોઈ શકો એટલા માટે સિમ્પલ મેં તમને આવી રીતે દ્રાવણ બતાવેલું કે આમાં ખરેખર એને હોય જ એમને ઓગાળી દીધેલું તો દ્રાવણનું આપણને કદ એટલે સોરી વજન આપી દીધેલું છે તો કેટલું આપેલું તો કે સાત પોઈન્ટને પાંચ કિલોગ્રામ પરંતુ આપને ખ્યાલ છે કે આપણે જ્યારે ગણતરીઓ કરતા હોઈએ ત્યારે હંમેશા આપણે એમને ગ્રામમાં ફેરવવું પડે તો એના ગ્રામ કેટલા થશે તો કે એના ગ્રામ સાત હજારને પાંચસો ગ્રામ થશે કારણ કે એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ તો સાત પોઈન્ટ પાંચ કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ તો કે સાત હજાર પાંચસો ગ્રામ તો આ સાત હજાર પાંચસો ગ્રામ તમને દ્રાવણનું કદ્રાવણનું વજન આપેલું છે વજન બરાબર અને બીજું શું કીધું તો કે એ જે તમારી પાસે આ સાત હજાર પાંચસો ગ્રામ જે દ્રાવણ તમારી પાસે છે એમની દળથી ટકાવારી તમને આપેલી છે એટલે કે એમની દળથી ટકાવારી કેટલી છે તો કે પંદર પર્સન્ટ ડબલ્યુ બાય ડબલ્યુ તો બે વસ્તુ તમને આપી દીધેલી એક તો દ્રાવણનું વજન ટોટલ કેટલું થાય છે કે જે તમે તૈયાર કરો છો એ આપેલું છે અને એમની જે દળથી ટકાવારી છે એ તમને આપી દીધેલી છે તો હવે તમારે એ ફાઇન્ડ કરવાનું કે તમે જ્યારે આ દ્રાવણ બનાવો છો આટલા ગ્રામ અને આટલા મૂલ્યવાળું દ્રાવણ તમારે બનાવવું છે તો એમાં ખરેખર કેટલા ગ્રામ તમારે એને ઓએચ ઓગાળવો જોઈએ બરાબર કેટલા ગ્રામ એને ઓએચ ઓગાળો ત્યારે આટલું એટલે કે કોઈ તમારે દ્રાવક લઈ લેવાનો સૌપ્રથમ તો દ્રાવક પછી દ્રાવ્ય એ બંનેને તમારે લઈને આટલા ગ્રામ દ્રાવણ બનવું જોઈએ અને આટલી વજનથી ટકાવારીવાળું દ્રાવણ બનવું જોઈએ તો હવે આપણે શું ફાઇન્ડ કરવું તો કે આમાં કેટલા ગ્રામ ખરેખર એને ઓએચ ઓગળેલો છે ત્યારે આટલા ગ્રામ અને આટલા પર્સન્ટ ડબલ્યુ બાય ડબલ્યુ વાળું દ્રાવણ તમને મળશે તો આપને સૂત્ર તો યાદ જ છે ઓકે પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુ બરાબર દ્રાવ્યનું વજન બરાબર સોરી ગુણ્યા સો છેદમાં દ્રાવણનું વજન બરાબર તો અહીંયા આપણને રકમમાં બે મૂલ્ય આપેલા ક્યાં ક્યાં એક તો આપને ટકાવારી આપી દીધેલી છે અને દ્રાવણનું ટોટલ વજન આપી દીધેલું છે ફરી એક વખત તમને કહું પહેલામાં બે મૂલ્ય આપેલા હતા એટલા માટે આપણે દ્રાવણનો દ્રાવણનું જે વજન હતું એટલા માટે એમનો સરવાળો કરેલો હતો અહીંયા તમને દ્રાવણનું વજન આપી જ દીધેલું જો દ્રાવક અને દ્રાવ્ય બંનેના આપેલા હોય તો તમારે સરવાળો કરવો પડે બાકી કાંઈ જરૂર નથી દ્રાવણનું વજન તમને ટોટલ આપી દીધેલું તો કાંઈ કરવાની જરૂર નથી તો અહીંયા આપણે આ મૂલ્ય આપેલું છે તો કે એ પંદર પરસન્ટ આપેલું છે તો તમારે દ્રાવ્યનું વજન આપેલું છે ના તો વજન તો ખરેખર આપણે શોધવાનું છે ઓગાળેલો હશે એ શોધવાનું તો કે અહીંયા આપણે શું તો કે દ્રાવ્યનું વજન ગુણ્યાસો છેદ છેદમાં દ્રાવણનું વજન એટલે કે દ્રાવણનું વજન તો આપણને આપેલું જ છે તો કેટલું આપેલું સાત હજાર ને પાંચસો ગ્રામ બરાબર તો હવે અહીંયા આપણે દ્રાવ્યનો વજનને સૂત્રનો કરતા બનાવીએ કે દ્રાવ્યનું વજન બરાબર પંદર છેદમાં તો કે માં સો કેન્સલ બરાબર તો હવે અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરીએ તો શું થશે કે ફાઈ બરાબર સિમ્પલ કેલ્ક્યુલેશન કરો પચીસ કે બરાબર તો આ આપણને શું મળ્યું તો કે આ આપણને એને નું ગ્રામમાં વજન મળ્યું કે તમે જો અગિયારસો ને પચીસ ગ્રામ કેટલા તો કે અગિયારસો ને પચીસ ગ્રામ અગિયારસો ને પચીસ ગ્રામ એને ઓએચને તમે ઓગાળો અને એમનું કદ તમારે કેટલું સોરી વજન કેટલું સાત હજાર પાંચસો ગ્રામ બનાવો ત્યારે એ દ્રાવણની પર્સન્ટેજ વી બાય ડબલ્યુ બાય ડબલ્યુ કેટલી થશે તો કે એ ત્યારે પંદર ટકા થશે એટલે હવે સમજાઈ ગયો કે આ બંને આપેલા હતા તો એમના ઉપરથી આ મૂલ્ય શોધ્યું જો આ બંને આપેલા હોય તો એમના ઉપરથી આપણે આ મૂલ્ય શોધી શકાય ત્યારબાદ આ બંને આપેલા હોય તો એમના ઉપરથી આમનું મૂલ્ય શોધી શકાય એટલે કે અહીંયા આપણે કોઈ પણનું મૂલ્ય શોધી શકાય બરાબર સમજાઈ ગયું ખરેખર કેવી રીતે હોય તો કે એમનું સૂત્ર પણ એક વસ્તુ ધ્યાન રાખવાની ક્યારેય કદથી ટકાવારી વજનથી ટકાવારી અને વજન કદથી ટકાવારી મિક્સ ના થઈ જાય એટલે કે એમના જે સૂત્રો છે એમાં દ્રાવ્યનું વજન દ્રાવણનું વજન કોકમાં દ્રાવકનું કદ હોય ક્યારેક દ્રાવ્યનું કદ હોય આ બંનેમાં છેલ્લા બે લાસ્ટમાં આપણે શું તો કે એમાં હંમેશા દ્રાવ્યનું વજન આવતું હતું જ્યારે એકમાં દ્રાવ્યનું કદ આવતું હતું અને એકમાં દ્રાવ્યનું વજન આવતું એટલે કે ત્રણેય એક રીતે તો આમ સરખા છે પરંતુ ક્યારે દ્રાવ ગ્રામ અને મિલીલીટરમાં એ બંને એટલે કે એમનાથી એ જુદા પડે છે એટલા માટે શું ક્યારેક કદથી ટકાવારી વજન કદથી ટકાવારી અને વજનથી ટકાવારી બરાબર તો આ ત્રણેય કન્સેપ્ટ એક જ છે એમને તમે ધ્યાન રાખજો ક્યારે એકબીજામાં મિક્સ ન થઈ જાય તો આ થઈ આપણા ત્રણેય મૂલ્યો એટલે કે વી બાય વી પર્સન્ટેજ વી બાય વી પર્સન્ટેજ ડબલ્યુ બાય વી અને પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુ તો આ આપણે સાંદ્રતાના ત્રણ એકમો પૂરા થયા હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં બીજા જે બાકીના જે સાંદ્રતાના એકમો છે એમનો અભ્યાસ કરીશું તો અહીંયા સુધી આપણે રાખીએ આમના એક્ઝામ્પલ તમે થોડાક સોલ્વ કરજો તમારી જાતે બનાવજો અને કારણ કે તમે જાતે બનાવશો ને તો તમને મજા આવશે એટલે કે તો એમાં તમને ખબર પડશે કે ખરેખર પેલું કેમ એક એક્ઝામ્પલ આપેલું હતું કે દ્રાવ્ય પ્લસ દ્રાવકનું વજન બંને કરીને આપણે ટોટલ દ્રાવણનું વજન જ્યારે હરેક વખતે દ્રાવણનું તમને વજન અથવા તો દ્રાવણનું કદ આપી દેતા પરંતુ ક્યારેક રકમમાં એવી રીતે પણ આપેલું તમારે એ ટોટલ શોધવું પડે બરાબર એટલે પ્રેક્ટિસ કરજો તો આપણે અહીંયા સુધી રાખીએ નેક્સ્ટ લેક્ચરમાં બીજા સાંદ્રતાના એકમોનો અભ્યાસ કરીશું ઓકે થેન્ક યુ